મિત્રો નમસ્કાર, ZSTV ની અંદર ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 26/8/2020 અને બુધવારના દિવસે ખાસ રજૂઆતની અંદર. મિત્રો આપની આ દિવસે સુપ્રભાતમ. મિત્રો વાત કરવી છે રાશિ ભવિષ્યની. પ્રથમ રાશિ કહેતા મેષ રાશિ, કે મેષ રાશિના જાતકોને આજના દિવસે સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકે એમ છે. ગુડ કાર્યોમાં સફળતા પ્રાપ્તિના યોગ છે. સામાજિક ક્ષેત્રમાં ધાર્મિક કાર્યો વગેરેના યોગ સારા બની રહ્યા છે. કુટુંબ વેપાર સંબંધિત કાર્યોમાં ભાગ્યવર્ધક પ્રવાસોના યોગ પણ છે. સંતાન પક્ષોથી મિત્રવર્ગ મનોરંજન સંબંધિત કાર્યોમાં લાભ પ્રાપ્તિના યોગ થાય છે. યાત્રા થઈ શકે છે. વાત કરીશું વૃષભ રાશિની. વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. વધુ પ્રયત્નો કરવા પડશે. યાત્રા થઈ શકે એમ છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખો. સગા સંબંધીઓથી મુલાકાત થશે. દાંપત્ય જીવનમાં સુખમાં કમી કદાચ આવે તો ચિંતા કરવાની જરૂર નથી. વાત કરીશું મિથુન રાશિની. પુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ કરો. આકાંક્ષાઓની પૂર્તિ ચોક્કસ સમય કરાવશે. પિતાથી વ્યવસાયિક મુદ્દે ચર્ચા થઈ શકે એમ છે. શિક્ષા મિત્રવર્ગ સંબંધી શોધ કાર્યમાં આપ ચોક્કસ સમય પસાર કરશો. ભવન વાહન વગેરે ખરીદી શકાશે. વાત કરીશું કર્ક રાશિની. સ્વાધ્યાયમાં રુચિ વધશે. સામાજિક માંગલિક સમારોહમાં ભાગ લેવાનો યોગ બને છે. દિવસ પ્રતિકૂળ રહી શકે એમ છે. સંતોષપ્રદ વાતાવરણ ઊભું થઈ શકે છે. કાર્યસ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભાવના છે. વિચારેલું કાર્ય સમય ઉપર ચોક્કસ થશે. વાત કરીશું સિંહ રાશિની. તો યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં પાછા આવશે. અધિકારીઓ તમારા કાર્યથી પ્રસન્ન રહેશે. મકાન સંબંધી સમસ્યાઓનું સમાધાન થવાનો યોગ બને છે. મનોરંજનમાં સમય પસાર કરો. કોઈ પણ કાર્ય માટે સ્વવ્યક્તિ સમજી વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો ચોક્કસ સહયોગ મળશે. વાત કરીશું કન્યા રાશિની. પુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી વ્યવસાયિક મુદ્દે ચર્ચા થઈ શકે એમ છે. કુટુંબ વેપારમાં મતભેદ રહેશે. ભાગીદારી પર ગહન શોધનો યોગ બની રહે છે. વાત કરીશું તુલા રાશિની. પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી મનમેળાપ ઉદર વિકારનું કારણે ખાવા પીવા ઉપર સંયમ રાખવાની જરૂર છે. ઉપહાર મળશે. કાર્યોના સમય ઉપર ચોક્કસ પ્રયત્ન કરવાનો છે. ગુસ્સો અને આવાસ પર સંયમ રાખો. સગા સંબંધીઓથી મુલાકાત થઈ શકે એમ છે. દાંપત્ય જીવનમાં સુખ પ્રાપ્ત થશે. નવા સંબંધ ચોક્કસ બની રહેશે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. મુલાકાત અને મિલકત સંબંધિત કાર્યોમાં સક્રિયતા વધશે. વેપાર જીવનમાં ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ બને છે. ધાર્મિક સમસ્યાઓ પર વિચાર અને વિમર્શ કરવાનો ચોક્કસ આજનો સમય છે. મહત્વાકાંક્ષા અનુસાર કાર્ય પૂરા થવાના યોગ બની રહ્યા છે. કુટુંબમાં સારું વાતાવરણ અને મનમાં પ્રસન્નતા જોવા મળશે. વાત કરીશું ધનરાશિની. વિવાદ કોર્ટ કચેરીના મુદ્દે સાવચેત રહેવું. ખાનપાનનું ધ્યાન રાખવું. મિત્ર સંતાન પક્ષ સમસ્યાઓ સંબંધી કાર્યની અંદર ચોક્કસ લગતી યાત્રાઓ ખર્ચનો યોગ પણ બને છે. વિવાદ અને મુકદ્દમાનો નિવેડો થશે. વિદ્યાર્થીઓ પોતાની મહેનતથી આગળ આવશે. વાત કરીશું મકર રાશિની. જ્ઞાન શિક્ષા સંશોધન પર વિશેષ વ્યય આપવાની જરૂર છે. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિના યોગ છે. સન્માન અને ઉપલબ્ધિ પ્રાપ્તિના યોગ બને છે. કોર્ટ કચેરી મુદ્દે સાવચેત રહેવાની જરૂર છે. ખાનપાનનું ધ્યાન રાખવાની જરૂર છે. મિત્ર સંતાન પક્ષ સંબંધી સમસ્યાઓને લગતી યાત્રાને ખર્ચનો યોગ પણ બની રહ્યો છે. વાત કરીશું કુંભ રાશિની. નવા સંબંધ ચોક્કસ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વેપાર વ્યવસાય મધ્યમ રહેશે. યાત્રા થઈ શકે એમ છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવું. સગા સંબંધીઓથી મુલાકાત થશે. નવા સંબંધ ચોક્કસ બની રહેશે. વાત કરીશું મીન રાશિની. યાત્રા થઈ શકે એમ છે. ગુસ્સા ઉપર આવેશ ઉપર સંયમ રાખવાની જરૂર છે. સગા સંબંધીઓથી મુલાકાત થશે. દાંપત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ ફરીથી બની શકે એમ છે. કુટુંબ વેપારમાં સંબંધી કાર્યોમાં ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ બને છે. સંતાન પક્ષે મિત્રવર્ગ મનોરંજન પ્રાપ્તિના યોગ બને છે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે મેં જણાવ્યું. ZSTVની ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપની આજ વિશે અસ્તુત રહી. ઓમ નમઃ શિવાય. જય ગણેશ.